सूरत जिल्लाना महुआ तालुकामां आवेल माछी सादड़ा गामे रहती नम्रता पटेलनी आंखो न होवा छतां गाम तेमज तालुकानुं नाम राज्यकक्षाए रोशन कर्युं छे। दिव्यांग होवा छतां मुश्किलीओ सामे हमेशा लड़ती आवेल आदिवासी समाजनी दीकरी प्रज्ञा चक्षु होवा छतां मेहनत अने जीवन सामे लड़वा निर्णय अने अनेक सिद्धिओ हासिल करी छे। राज्यकक्षाए सुगम संगीतमां त्रीजो क्रमांक मेळव्यो छे। आ उपरांत अमदावादमां योजायेल ब्लाइंड सुगम संगीत स्पर्धामां बीजो क्रमांक मेळवी गाम अने तालुकानुं नाम रोशन कर्युं छे। जिंदगीमां जिंदगीने भरती रही आफो तो सामे हुं हमेशा लड़ती रही, दुखने मैं दुख न मान्युं एथी ज तो आज दिन सुधी हसती रही। आ शब्दो छे महुआ तालुकाना माछी सादड़ा गामनी प्रज्ञा चक्षु दीकरी नम्रता पटेलना। माछी सादड़ा गामे एक सामान्य परिवारमां जन्मेली नम्रता पटेल प्रज्ञा चक्षु छे। તેઓના માતા પિતાને ખબર ન હતી। જેમ નમ્રતા મોટી થઈ અને ઘરની દીકરી અંધ છે તેવું પરિવારને ખબર પડતા પરિવાર પર આભ તૂટી પડ્યો હતો, પરંતુ નમ્રતાએ મુશ્કેલીઓ સામે લડીને નિર્ધા સાથે સંગીતમાં રૂચિ સાથે ગાવાનું ચાલુ કર્યું। પ્રજ્ઞા ચક્ષુ હોવા છતાં નમ્રતાએ મહુવા તાલુકાનું નામ રાજ્યકક્ષાએ પ્રસિદ્ધ કર્યું। કઈ રીતે આપણે અભ્યાસ મેળવ્યો, ક્યાં અભ્યાસ મેળવ્યો, સંગીતમાં કઈ રીતે રુચિ જાગી આપણે? અભ્યાસ તો મેં અંધજન શાળામાં જ કર્યો છે, પહેલાં અહીંયા કર્યો પણ ત્યાં પછી મેં તમને કીધું તે પ્રમાણે નહીં એટલે અંધજન શાળામાં જ મૂકી દીધી। અને સંગીતમાં તો ગાવાનું બહુ ગમતું, પછી આકાશવાણી પર ગઈ, પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મારા મમ્મીએ કોઈ એક હરિભક્ત દ્વારા લેટર લખાવ્યો અને બાપાના આશીર્વાદ છે કે એમને જે કંઈ કરશે એ સારું થશે એમ ભગવાન, એટલે પછી બાપાના એટલા બધા આશીર્વાદ છે। તકલીફ તો પડે છે પણ પહેલેથી જ અમારા શિક્ષણ અધિકારીએ બી મને ઓર્ડર જ્યારે આપ્યો વલસાડ જિલ્લામાં વિનયગીરી ગોસાઈ સાહેબે, એમણે પણ કીધું કે આ બોપી કેન્દ્ર શાળા સારી છે એમ, એ તો હવે કાયમ માટે એમને રહેવાનું હતું એટલે કહે છે, પણ તો બી અમને એ રસ્તા પરની શાળા મળી અમને, અને ત્યાંથી પછી બીજી શાળામાં ગઈ તે બી સારી, હવે પછીની શાળા કેવી, પણ બાપાના આશીર્વાદ છે અને સાથે સાથે મમ્મી પપ્પાના અને બધાના જ આશીર્વાદ છે મારી સાથે, એટલે સંઘર્ષ તો એ બધા આવતા જ રહેવાના, પણ તકલીફ બી બહુ જ પડે છે, પણ કેવું કે એક આ બધા આ વારે વારે આવતા રહે, તમારા જેવા ઇન્ટરવ્યુ એ લોકોને કહેતા રહેવાનું તો કંઈક એની અંદર કંઈક થાય તો ખરું, બાકી જે શિક્ષણમાં એવું કે આપણે સિનિયોરિટી પ્રમાણે ચાલે એટલે બધું આગળ આમ એ નહીં થઈ શકે, એટલે સંઘર્ષ તો બહુ બધા આવે પણ બાપાના આશીર્વાદ સાથે હોય તો પછી નોકરી કરવી જરૂરી છે। અન્ય લોકોને તો એ પ્રેરણા આપીશ કે જીવનમાં કોઈ વસ્તુ અઘરી નથી, બધી વસ્તુ સરળ છે, પણ અમારા માટે કોઈક વસ્તુ ક્યારેક અઘરી પણ બની જાય, પણ એ વસ્તુ લઈને નહીં ચાલવાનું, આપણે હવે શિક્ષક તરીકે છીએ તો અને બધું શીખવવાનું, અને જે દિવ્યાંગ હોય એ લોકોને તો કહેવાનું કે તમે દિવ્યાંગ છે એવું માનીને ઘરે બેસવાનું ને જે કંઈ થાય એ આગળ વધવાનું, અને મારી પણ એવી જ ઈચ્છા છે, અને મારા પરિવાર લોકો હું એવું વિચારું કે એ લોકો બી મારી સાથે હજુ ખૂબ આગળ વધે, અને મને સારે ગમો પર બી જવાની ખૂબ ઈચ્છા છે કે કદાચ જો જવાય તો, પણ અહીંયા કેવું કે ગામડું છે એટલે જવાની થોડીક તકલીફ પડે, સુરતમાં તો કે પણ અપ એન્ડ ડાઉન, પછી અત્યારના જમાના પ્રમાણે એટલે જોબ પાછી છે એટલે એ જોબની અંદર ધીરે ધીરે આગળ વધ્યા કરવાનું, અને અહીંયા સુરત જિલ્લામાં આવી જવાય એવું હોય તો બસ છે। ઓકે, પ્રજ્ઞા ચક્ષુ નમ્રતાનું સંઘર્ષમય જીવન અને સફળતામાં પરિવારનો પણ સી ફાળો રહ્યો છે। નમ્રતાને સમાજમાં જાહેર જીવનમાં માન ભેર લાવવા તેમની માતાએ સમય સમય મિત્ર માતા બહેનના સ્વરૂપમાં મદદ કરી હતી। નમ્રતા વિશે તો એટલું જ મારે કહેવાનું કે આજે દિવ્યાંગ છે છતાંય નોકરી કરે છે, અને બીજા બાળકોને પ્રેરણા આપે છે કે તમારે દિવ્યાંગ હોવું એ કંઈ એ નથી, તમે દિવ્યાંગ છો એ મનમાંથી કાઢી નાખો, દિવ્યાંગનું કોઈ
સહેલી વાત નથી, પણ આપણા મન માટે સહેલી વાત નથી, પણ એની સાથે કેવી રીતના વર્ચન વર્તન કરવાનું કે કેવી રીતના મુશ્કેલીઓ આવે, કેવી રીતના એને પાર પાડવાનું, એ જોતાં જોતાં અમે આધ્યાત્મિક રીતે બાપાને પણ પ્રાર્થના કરીએ છીએ કે બાપા અમને તમે કંઈ પણ મૂંઝવણ હોય તો અમને રસ્તો બતાવો. તો બાપા અમને રસ્તો બતાવે છે ને અમે બાપાના પગલે ચાલીએ છીએ ને મારી દીકરીને અમને આગળ વધવાનું પ્રેરણા મળે છે મારી દીકરીને.